નમસ્તે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત ધોરણ નવ અભ્યાસ બે કારક વિભક્તિ પરિચય અને પાઠ નંબર બે તમને અગાઉના વીડિયાની અંદર તમને એટલા સુધી શીખવેલું હવે આવે છે તેનું બનાવેલ રૂપના પદો જે છે જુ આ નામરૂપનું પદ છે જનહ જન એટલે માણસ જન પાછળ શું બોલાય છે અ તો એને શું કહેવાય અકારાંત પુરલિંગ શબ્દ તેમાં કેટલા વચનો છે ત્રણ એકવચન દ્વિવચન અને બહુવચન તો વિદ્યાર્થી મિત્રો મેં આમાં પ્રત્યયો સાથે લખેલું છે જેના આધારે તમારે રૂપ બને છે જો પ્રથમા વિભક્તિ જનઃ શબ્દ છે જન એને બે વિસર્ગ લગાવવામાં આવ્યા છે એટલે એને શું બોલાય જન હ એટલે યાદ રાખવાનું કે પાછળ બે વિસર્ગ લાગે એટલે કયું વચન બને છે પ્રથમ વિભક્તિ અને એક વચન બને છે હવે જન હું પ્રથમ વિભક્તિ દ્વિવચન નું રૂપ જનૌ એટલે કે બે માણસો દ્વિતીય વચનમાં કેટલા આવે બે માણસો એમાં કયો પ્રત્યય લગાડવામાં આવે છે અવ એ કોષ્ટકની અંદર જ મેં લખેલું છે તમારે એના આધારે યાદ રાખવાનું રહેશે જે રીતે તમે વર્તમાનકાળના અને સામાન્ય ભવિષ્યકાળના રૂપોના પ્રત્યયોને આધારે રૂપો બનાવો એ જ રીતે આ પ્રત્યયોને યાદ રાખવાના અને એના આધારે રૂપને તમારે ઓળખવાનું રહેશે જે સ્વાધ્યાયની અંદર આપેલું છે પ્રથમ વિભક્તિ બહુવચનનું રૂપ જનહનું શું થાય જના હા તો એમાં કાનો આપેલો છે ને બે વિસર્ગ એને શું બોલાય આ એટલે એનો પાછળ પ્રત્યય બને છે આ અને વિસર્ગ એ જ રીતે દ્વિતીય વિભક્તિય વિભક્તિમાં માણસને જન્મ તો માણસ ને તેમાં કયો પ્રત્યય લાગ્યો છે અમ શું લાગ્યું છે અમ એ જ રીતે દ્વિતીય વચનની અંદર બે માણસો ને તો એમાં પણ જે પ્રથમ વિભક્તિનું જે રૂપ હતું એમનું એમ મૂકવાનું રહેશે એમાં આવે છે પ્રત્યય અને દ્વિતીય વિભક્તિને બહુવચન મજનાન ઘણા માણસોને બહુવચન એટલે ઘણા બધા માણસો જ્યાં ઘણા હોય ત્યાં બહુવચનનું રૂપ લાગે છે જ્યાં બે હોય ત્યાં દ્વિતીય વચન લાગે છે અને જ્યાં એક હોય ત્યાં એક વચનનું રૂપ તો બહુ વચનમાં માણસથી વડે જે તમને આગળ કોષ્ટકમાં લખેલું હતું ગુજરાતી ભાષામાં વપરાતા પ્રત્યયોની અંદર જે તૃતીય વિભક્તિ ની અંદર થી થકી વડે લાગેલું હોય તો કઈ વિભક્તિ લાગે છે તૃતીયા જેને કયા પ્રત્યયો લગાડવામાં આવે છે એ ન અને એ અણ અણ છે સંસ્કૃતમાં અણ આવે છે તે જનાભ્યામ દ્વિતીય વિભક્તિમાં બે માણસોથી વડે તો કયો પ્રત્યય લાગે છે ભ્યામ અને તૃતીયા વિભક્તિ ને બહુવચનમાં જને પાછળ ભી પણ લાગે અને ઈ પણ લાગે બે યાદ રાખવાનું છે તમારે કે તૃતીય વિભક્તિમાં એકલું જનય ના થાય સુર તો એનું તૃતીય વિભક્તિ સુર ભી શું થાય સુર ભી તો તૃતીય વિભક્તિમાં ભી પણ લાગે અને ઈ પણ લાગે ઈ લગાડી અને વિસર્ગ લગાડી દેવાના એ જ રીતે ચતુર્થી વિભક્તિ ચતુર્થી વિભક્તિની અંદર જનાય શું લગાડવામાં આવેલું છે ય તમારે યાદ રાખવાનું રહેશે એના જ આધારે આધારે આ વિભક્તિઓના ઉપપદ વિભક્તિ પણ ઓળખવાની રહેશે એ આગળ તમારે ચલાવવામાં આવશે એટલા જ માટે પહેલેથી જ તમારે પૂરેપૂરી કોષ્ટકની તૈયારી રાખવાની છે તો ચોથી વિભક્તિ શેના કારણે ઓળખાશે ય ય પ્રત્યય લાગેલો હોય ત્યારે કઈ વિભક્તિ લાગે ચતુર્થી અને દ્વિતીય વચનમાં ભ્યામ અને બહુવચનમાં ભ્યહ પંચમી વિભક્તિ જનાર્ત તો ત પ્રત્યય લાગેલો છે એટલે પંચમી વિભક્તિ લાગે દ્વિતીય વિભક્તિમાં ભ્યામ અને બહુવચનમાં ભ્યહ જે ચતુર્થી વિભક્તિમાં છે તે તેમનું તેમ જ આવે છે ષષ્ઠી વિભક્તિ જનસ્ય નો ની લાગેલું હોય તો શું આવે શઠી વિભક્તિ માં ક્ષ્ય જન શ્ય વચન માં શ લાગેલો હોય તો કઈ વિભક્તિ લાગે સષ્ટમી જનયો વિભક્તિ જનયો તો યો પ્રત્ય લગાડવામાં આવેલો છે તો એ કયું છે દ્વિવચન સષ્ટમી વિભક્તિ અને દ્વિવચન નું રૂપ તો વિભક્તિ અને રૂપ જેની પાછળ નામ લાગેલું હોય ત્યારે કઈ વિભક્તિ લાગેલી હોય વિભક્તિ અને બહુવચન નું રૂપ એ જ રીતે છે સપ્તમી વિભક્તિ જને એ લગાડવામાં આવેલો છે જુઓ જને માણસમાં જેમાં ઉપર શબ્દનો ઉમેરો થતો હોય ત્યાં સપ્તમી વિભક્તિ લાગેલી હોય છે અને દ્વિવચનમાં જે સષ્ટમી વિભક્તિમાં યો લગાડવામાં આવેલો છે એ જ સપ્તમી વિભક્તિમાં ત્વતીય વચનમાં યો છે તો તમારે યાદ રાખવાનું કે યો લાગેલો હોય તો સષ્ટમી અને સપ્તમી વિભક્તિ થાય પણ આગળનું રૂપ જોઈને તમારે લગાવવાનું રહેશે જનેશ શું પ્રત્યય લગાડવામાં આવેલો હોય તો સપ્તમી વિભક્તિ અને બહુવચનનું રૂપ કહેવાય છે અને સંબોધન જે આઠમી વિભક્તિ છે જે આગળ હે જનહ હે જનૌ કે હે જના લગાયેલું હોય જે જે શબ્દની અંદર હે શબ્દ આવેલો હોય પછી જો નામપદ આવતું હોય તો આખું એ આગળનું પદ કારક પદ કયું ગણાય સંબંધ સંબોધન કયું ગણાય આ અષ્ટમી વિભક્તિ જે સંબોધન હે દ્વારા સંબોધીને બોલવામાં ઉચ્ચારવામાં આવે છે એ રૂપ સંબોધન સંબોધનકારક વિભક્તિ કહેવાય છે તો હવે આગળ આ તમારે કોષ્ટક નોટબુકમાં લખી અને મોઢે કરવાનું રહેશે હવે છે એવું આ અકારાંત હવે આપણે જોવાનું છે ઈકારાંત જો મુનિ પાછળ શું બોલાય છે ઈ ઈકારાંત પુર્લિંગ મુનિ એ પુરુષ હોય એટલે પુર્લિંગ અને ઈ પાછળ મુન ઈ બોલાય એટલે ઈકારાંત પુર્લિંગ શબ્દ જેને પણ આ વિભક્તિમાં અને વચનોમાં બનાવેલું છે જે છે જો મુનિ એમાં બે વિસર્ગ પછી રસોઈના બદલામાં શું થઈ ગયું દ્વિતીય વચનમાં દીર્ઘ અને પછી બહુવચનમાં મુન યહ તો તમારે પ્રત્યયને આધારે આ કોષ્ટક લખી ત્યારબાદ નીચે છે જુઓ આવી જ રીતે નિધિ એટલે કે ભંડાર પદાતી પગે ચાલનારો પગવાળો પગપાળો હરિ એટલે કે વિષ્ણુ નૃપતિ એટલે કે રાજા વગેરેના નામોના રૂપો બનાવવાના રહેશે હોમવર્કની અંદર તમારે લખવાના રહેશે આ નિધિ પદાતી હરી અને નૃપતિ રૂપો બનાવો હોમવર્કમાં આના આધારે મુનિને આધારે આ તમારે એક બે અને ત્રણ અને ચારનું આના આધારે તમારે રૂપ બનાવવાનું રહેશે હવે છે ભાનુ ત્રીજું ભાનુ શું બોલાય છે ઉ ઉકારાંત પુરલિંગ શું બોલાય છે ઉકારાંત પુરલિંગ એ જ રીતે જો એક વચન દ્વિવચન બહુવચન વિભક્તિઓ પણ આઠે આઠ છે અને એના પાછળ પણ તમને જે રીતે પેલાં તમને પ્રત્યય શીખવ્યા એ જ રીતે આમાં તમારે પ્રત્યય શોધવાના છે અને લખવાના છે આ આ કોષ્ટક પણ તમારે મોઢે કરવાનું રહેશે તમે આ હોમવર્કમાં લખવાનું માત્ર એક જ કોષ્ટક તમારે તૈયાર કરવાના રહેશે જો ઇકા અકારાંતનું એક આ મુનિનું રૂપ તમારે મોઢે કરવાનું અને આ ભાનોનું અને ભાનવના આધારે તમારે આ હોમવર્કમાં રૂપો બનાવવાના રહેશે ગુરુ સાધુ પશુ વાયુ અને બંધુ કોષ્ટક ત્રણ દ્વારા નીચે આપેલા શબ્દોના કોષ્ટકો એટલે કે રૂપો બનાવવાના રહેશે હોમવર્કની અંદર હોમવર્કમાં આ પણ બનાવવાનું રહેશે તમારે એવી જ રીતે છે લતાલિંગાંત સ્ત્રીલિંગ પાછળ શું બોલાય છે આ એટલે આકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે આ પણ કોષ્ટકના આધારે તમારે આ નીચેના રૂપો બનાવવાના રહેશે મક્ષિકા વિક્રિયા સાધિકા અને મનોદશા અને મુદ્રિકા આ પાંચ પદોના શબ્દોના તમારે કોષ્ટક બનાવવાના રહેશે જો આમાં પ્રથમ વિભક્તિ એમાં કોઈ વિસર્ગ નથી એમાં તમારે ખાલી કાનો છે જો લતા એ અને તા હા તા મ તે અને તા આ લતા હા લતયા લતાભ્યામ લતા ભી જુઓમાં આવ્યો એ તમારે યાદ રાખવાનું કે તૃતીય વિભક્તિ લતા ય આમાં બે માત્ર લાગી ગયા છે એ સ્ત્રીલિંગ અને આકારાંત છે એટલા માટે એટલે તમારે યાદ રાખવાનું કે આકારાંત સ્ત્રીલિંગના પ્રત્યયો કયા ઈકારાંત પુરલિંગના કયા અને ઉકારાંત પુરલિંગના કયા સ્ત્રીલિંગ અને પુર્લિંગના રૂપો અલગ અલગ રહેશે જે તમારે નોંધ લેવાની અને સાવચેતીથી તૈયાર કરવાનું રહેશે એવી જ રીતે આપ પાંચમી છે જુઓ ભૂમિ શું બોલાય છે ઈ પણ ભૂમિ એ સેમાં આવે છે સ્ત્રીલિંગ શબ્દમાં સ્ત્રીલિંગ શબ્દમાં ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ એટલા માટે કહેવામાં આવ્યું છે એટલે જ આમાં પણ વચનો પણ એટલા છે અને વિભક્તિ પણ એટલી જ છે પણ ભૂમિ ભૂમિ અને ભૂમય આમાં રસ્વ નો ફેર થતો રહેશે આમાં રસ્વ અને દીર્ઘય જોવાની તમારે એમાં અડલા બદલી થતી રહેશે અને અમુકમાં બબ્બે છે જુઓ ભૂમય અને ભૂમયે તો આમાંથી ગમે તે એક જ તમારે યાદ રાખવાનું રહેશે બંને યાદ રાખવા જરૂરી નથી અને એના જ આધારે વૃષ્ટિ સંહર્તિ અને હાનિના રૂપ બનાવવાના રહેશે હોમવર્કની અંદર એ જ રીતે છે છઠ્ઠું નદી ઇકારાંત સ્ત્રીલિંગ નદી એ શેમાં આવે સ્ત્રીલિંગમાં પણ પાછળ ઈ છે ઈ મોટી ઈ એટલે ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે તો પ્રથમા નદી અને નદ હ નદી મ નદ અને નદી હિ નદ્યા શું બોલાય નદ્યા યા આવે છે ભલે દેખાય નહીં ય પણ અંદર ઉચ્ચારમાં આવી જાય છે એ તે તૃતીયા વિભક્તિ બને છે નદીભ્યામ નદી નદ્યાહા નદી નદ્યાહા નવ ઔ બોલાય છે ને નદીનામ નદ્યામ દૌ અને શુ નદી શુ એટલે સપ્તમી હે નદી હે નદ્ય અને હે નદ આ એકલું રૂપ બદલાતું રહેશે બાકી એ બે તો એમના એમ જ આવે છે તો આ છઠ્ઠું પદ છે જે તમારે નોટબુકમાં લખવાનું રહેશે એવી જ રીતે છે જુઓ શતાબ્દી તાદૃશી અને અંગુલિન એ નદીના આધારે તમારે રૂપો બનાવવાના રહેશે હોમવર્કની અંદર સાતમું સ્ત્રીલિંગ શબ્દ છે જેના રૂપો છે જુઓ આ બંને બંને રૂપો બને છે ચતુર્થી નય અને ધેન વે ધેનવે અને ધેન વે ધેનવા ધૈનવ તમારે આમાંથી એક જ યાદ રાખવાનું જરૂરી નથી તમારે બંને શબ્દો યાદ રાખવા જે તમને સિમ્પલ પડે એ યાદ રાખવા અને બધામાં પણ ડબ્બલ બનાવવાના રહેશે જે રીતે આ રૂપ છે એ રીતે જ આ બધા રૂપો બનવા જોઈએ તનુ રજુ અને રેણું એટલે કોષ્ટકો વધી જશે તમારે પણ બનાવવાના તો રહેશે હોમવર્કની અંદર હવે છે આઠમું તમારે હોમવર્કની અંદર બનાવવાના મોઢે તો માત્ર એક જ કરવાનું રહેશે દેનું હું જે તમારે મોસ્ટ આઈએમપી આઠ કોષ્ટકો જ મોઢે કરવાના રહેશે જે આમાં નોટબુકમાં છે તે આઠમું છે ફલહ ફલ તો અકારાંત નપુષકલિંગ ફળ શેમાં આવ્યું નપુષકલિંગ શબ્દ આવી ગયો એટલે અકારાંત નપુષકલી શબ્દ કહેવાય છે તો એમાં શું છે જો ફલમ ફલે ફલાણી ફલમ ફલે ફલાણી જેમાં પ્રથમા અને દ્વિતીયા નપુશકલીની અંદર એક જેવા રૂપો બને છે ફલેન ફલાભ્યામ ફલે ફલાયા ફલાભ્યામ ફલેભ્ય ફલાત ફલાભ્યામ ફલેભ્ય ફલશ્ય ફલયો ફલાનામ ફલે ફલયો ફલેશું હે ફલ હે ફલે હે ફલાને જુઓ આમાં બે પ્રથમા અને દ્વિતીય તો બંનેના વિભક્તિના એક જ જેવા રૂપો બને છે બાકી બધાના તમારે પુલ્લિંગના આધારે રૂપો બને છે તો આના આધારે તમારે નિદાન જનપદ ઉપનગર વીત ચિત્ત વ્રણ અને વ્યસન આ બધાના સાત કોષ્ટક આઠના આધારે તમારે સાત પદોના કોષ્ટક બનાવવાના રહેશે આ હોમવર્કની અંદર તમારે હોમવર્કમાં તૈયાર કરવાનું રહેશે અને લખવાનું રહેશે આઠ કોષ્ટક કારક વિભક્તિમાં વપરાતા આઠ કોષ્ટકો તમારે મોઢે કરવાના રહેશે પ્રત્યયને આધારે તૈયાર કરવાના અને નોટબુકમાં વ્યવસ્થિત લખવાના હવે એવી જ રીતે છે સર્વનામના રૂપો જે તમને ધોરણ આઠની અંદર આ છે સર્વનામના રૂપો શું છે સર્વનામ વાક્યમાં ક્યારેક નામપદોને બદલે સર્વનામ પણ વપરાય છે જો કે સંસ્કૃતમાં આવા સર્વનામ પદો ઘણા છે પરંતુ તેમાંથી માત્ર નીચેના નિયત સર્વનામ પદો અને તેમના રૂપોનો પરિચય મેળવીશું સર્વનામ જે તમને અસ્મદ અને યુશ્મદ જેવા જે ધોરણ આઠની અંદર જે કોષ્ટક મેં તમને લખાવેલા અને પણ મોઢે કરવાનું પણ કહેલું જ હતું કે ધોરણ નવની અંદર એ ફરીથી પાછા આવશે જે તમને આવડતા હશે જો આ એ જ છે ધોરણ આઠનું અંદર જે તમને ચલાવ્યું છે એ જ ધોરણ નવની અંદર ફરીથી આવે છે તો આ કોષ્ટક તમારે મોઢે કરવાના રહેશે લખી અને મોઢે કરવાના રહેશે અસ્મદ એટલે કે હું અને યુશ્મદ એટલે તું આ સર્વનામ જે નામપદની નામપદની જગ્યાએ સર્વનામ પણ વાપરી શકાય છે આપણે પોતાનું નામ ના બોલવા પહેલા આપણે બોલે છે ત્વમ નામ કિમ એ આપણે કહીએ કે તારું નામ શું છે તો એ સામે કે છે અહમ નામ નીલમ ભગીની અસ્થિ તો આ અહમ એ નામપદની જગ્યાએ વાપરવાનું કારક પદ છે એટલે તમારે આ તૈયાર પણ કરવાના રહેશે જો આ બધું જ આ વિભક્તિકારક વિભક્તિના આઠ કોષ્ટકો અને આ સર્વનામ ફરીથી તમને કહું છું ધોરણ આઠની અંદર પણ તૈયાર કરવાનું કહ્યું હતું ને ધોરણ નવની અંદર પણ કહું છું કે આ ફરીથી તમારે ધોરણ દસની અંદર પણ આવશે એટલે જેથી કરીને તમારે ધોરણ નવની અંદર કમ્પ્લેટ એ તૈયાર કરવાના રહેશે જેથી તમને ધોરણ દસની અંદર એકદમ ઇઝીલી તમે તૈયાર થયેલા હશો ધોરણ દસની અંદર પણ આ જ વસ્તુ આવે છે એટલે તમે અત્યારથી જ આની તૈયારી કરી લેશો એટલે ધોરણ દસનું પણ તમારે ઘણું ખરું વ્યાકરણ તૈયાર થઈ જશે તો આ કોષ્ટક તમારે અસ્મદ અને આયુષ્મદનું લખવાનું રહેશે એવા છે તદ એટલે કે જો તદ એટલે તે પુલ્લિંગમાં પણ છે સ્ત્રીલિંગમાં પણ છે અને નપુષકલિંગમાં પણ છે તો આ ત્રણેયમાં તદના ત્રણે લિંગના કોષ્ટકો તમારે તૈયાર કરવાના રહેશે એક બે અને આ ત્રણ એના તૈયાર કરવાના રહેશે નીચે છું આ જ રીતે યદ એ તદ અને કિમ આ ત્રણેય લિંગના જુદા જુદા રૂપો થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણું કારક વિભક્તિ પરિચય હવે તેમનું સ્વાધ્યાય તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે તમારે આઠ કોષ્ટક તેના નીચે આપેલા રૂપો જે તમારે બનાવવાના રહેશે હોમવર્કની અંદર તેની સાથે સર્વનામના આ પાંચ પોષ્ટકો તમારે લખી અને મોઢે કરવાના રહેશે અને તેનું આ સ્વાધ્યાય પણ નોટબુકમાં લખવાનું રહેશે જે વ્યાકરણની નોટમાં હોવું જોઈએ આ જ વ્યાકરણ આ જ બધું વ્યાકરણ ધોરણ દસની અંદર તમારે ઉપયોગમાં આવશે એટલે આ જ હોમવર્ક કમ્પ્લીટલી પૂરું કરેલું હોવું જોઈએ જેથી કરીને ધોરણ દસની અંદર તમારે વધુ પડતું વ્યાકરણ લખવું ના પડે તો વિદ્યાર્થી મિત્રો આ વ્યાકરણ તમારે બધાએ વ્યવસ્થિત રીતે તૈયાર કરેલું હોવું જોઈએ ધન્યવાદ